નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસર 11 ઝટપટ ન્યૂઝ. અને આપ જાણો છો કે માત્ર હજુ ચોમાસાની શરૂઆત થઈ છે અને ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ગન્નારાની સમસ્યા જે ખરી એ પૂર્વ પશ્ચિમને નડતરરૂપ પાછી સાબિત થઈ ચૂકી છે. ગઈકાલે ગન્નારાની અંદર પાણી ભરાઈ ગયું હતું અને ગઈકાલે ગન્નારાની અંદર પાણી ભરાવાના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉપસ્થિત થવા પામી હતી. અને તેમાં જોઉં છું એ પ્રમાણે કે હાલ ગન્નારું કાર્યરત છે, છતાં પણ લોકો ગન્નારામાંથી જવા માટેના પ્રયાસો નથી કરી રહ્યા અને ફાટક પર લાઇનમાં ઉભા છે. તો ત્યારે એમની સાથે વાત કરીશું અને જાણીશું કે એમની શું પ્રતિક્રિયા છે. ભાઈ, શું નામ છે આપનું? ધર્મેશ. ક્યાં જાઓ છો આપ? કોથમણી, દાંડીરો. અચ્છા, તો વિજલપુર નજીક પડે કે આ નજીક પડે? અમને તો આ જલાલપુર વાળું સારું પડે. તો શું તકલીફ છે? ફાટક પર તમારે ગન્નારું ખુલ્લું છે, છતાં પણ તમે ફાટક પર ઉભા છો. પાણી હશે એટલે. અચ્છા, પાણી હશે એટલે. ભાઈ, તમારું શું નામ છે? મારું નામ શિવાભાઈ. શિવાભાઈ, ચોમાસાની અંદર જ્યારે ગન્નારાની અંદર પાણી ભરાઈ જાય છે, આપણી પાસે વૈકલ્પિક બીજો કોઈ રસ્તો રહેતો નથી, ત્યારે તમને શા માટે ફાટક પર ઉભું રહેવું પડે? ફાટક પર થોડું લેટ થાય, પણ પેલું ગન્નારામાં પાણી ભરાઈ ગયેલું એટલે તકલીફ પડે. એના કરતા અહીંથી થોડો ટાઈમ લાગે, પણ નીકળી જાય સરળતાથી એમ. સાથે જ બીજા પણ એક ભાઈ છે, એમની સાથે નાનો છોકરો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, શું નામ છે આપનું? નિલેશભાઈ. તમારી સાથે તમારો બાળક છે? હા હા. હવે ફાટક ખુલી ગયું છે, ફાટક ખુલતાની સાથે સૌ કોઈને એ હોય કે ભાઈ ફટાફટ નીકળી જાય. તો તમે જો છો એ પ્રમાણે કે ભાઈ ગન્નારું છે, ગન્નારાનો ઉપયોગ લોકો નથી કરી રહ્યા અને હાલ જે ખરા ફાટકમાંથી આવા જવા માટેની કોશિશ જે ખરી એ ચાલુ રહી છે. અને તમે જુઓ છો એ પ્રમાણે કે સતત અને સતત વર્ષો વર્ષ એક ને એક પ્રોબ્લેમ આવતો રહે છે. અને પ્રોબ્લેમ એ છે કે ગન્નારું છે, પણ ગન્નારું વ્યવસ્થિત કરવામાં આવતું નથી, અને જેના કારણે કરી અને ફાટક પર લોકો એ પોતાનો સમય વ્યતીત કરવો પડે છે. તો આજ પ્રમાણે વિજલપુર ફાટકની શું સમસ્યા છે એ પણ દર્શાવવા માટેના પ્રયાસો અમે હાથ ધરીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. આઈસ્ક્રીમ હમારે યહાં રોઝ ચાહીએ, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો વિજલપુર ફાટક ઉપર આવી પહોંચ્યા છે અને આપ જાણો છો એ પ્રમાણે કે વિજલપુર ફાટક પાસે પણ ઓવરબ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી કરીને અને રસ્તાઓ જે ખરા ખૂબ જ ગંદા થઈ ચૂક્યા છે. તો ત્યારે આપણે વાત કરીશું. શું નામ છે તમારું? દર્શન. ફાટક જ્યારે બંધ હોય ત્યારે કેવી તકલીફ પડે છે? અરે બહુ ખરાબ હાલત થાય છે. તમે જુઓ છો એ પ્રમાણે કે ફાટક ખુલી ગયું છે, સૌ કોઈને ફાટક ખુલતાની સાથે જવાની ઉતાવળ હોય છે. અને જે પ્રમાણે જુઓ છો એ પ્રમાણે કે ભાઈ વિજલપુર ફાટક પાસે પણ ઓવરબ્રિજની કામગીરી જ્યારે શરૂ થઈ ગઈ છે, તો ત્યારે ત્યાં પણ ખૂબ જ રસ્તાઓ ખરાબ થઈ ચૂક્યા છે, કાદવ દુનિયાભરનો થઈ ચૂક્યો છે. અને જેના કારણે લઈને લોકોએ હાલાકીનો સામનો ભોગવવો પડે છે. ફાટકની બંને બાજુ લાંબી લાંબી કતારો થઈ ગઈ હોય છે અને જેના કારણે થઈ અને સૌ કોઈએ ખૂબ જ પ્રોબ્લેમ થતા હોય છે. તો ત્યારે દર્શકની સાથે વાત કરવાની આપણે પ્રયાસ કરીશું અને જાણીશું કે તેઓ શું જણાવી રહ્યા છે. જો કે ફાટક ખુલ્યું હોય એટલે સૌ કોઈને એક ઉતાવળ હોય અને ઉતાવળની અંદર સૌ કોઈ પોતપોતાના વાહનો લઈ અને ફાટક ખુલતાની સાથે જ કેમ વહેલા આ ટ્રાફિકમાંથી નીકળી શકાય એના માટેની તજવીજ હાથ ધરતા હોય છે. પણ ખરેખર જો જોવા જઈએ તો વિજલપુર નગરપાલિકા જે હતી અને વિજલપુર નગરપાલિકા અને જ્યારે નવસારીની અંદર મર્જ કરી લેવામાં આવી, તો વિજલપુરની જે કચેરી હતી એને હવે વિભાગીય કચેરી બની દેવામાં આવી છે. અને વિભાગીય કચેરીની બાજુમાં જ્યારે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે જે એપ્રોચ રોડ જે ખરો બનવો જોઈતો હતો, એપ્રોચ રોડ બન્યો નથી. અને એપ્રોચ રોડ ન બનવાના કારણે ત્યાં પણ દુનિયાભરની ગંદકી અને કાદવ થઈ ગયો છે. ઘણા લોકોના વાહનો સ્લીપ થાય છે, બાળકો સ્કૂલે આવતા જતા હોય તો એમને પણ તકલીફો પડે છે. તો આ પ્રમાણે કોઈ પણ પ્રકારની સુવિધા કરવા વગર જ જ્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવે છે ત્યારે ખૂબ મોટી તકલીફો પડતી હોય છે. બાળકો સ્કૂલે જઈ રહ્યા હોય, બાળકો સ્કૂલેથી આવવા જવા વખતે પણ જે છે એ ગંદકીનો સામનો કરવો પડે છે અને એમના પગ ખરડાઈ જાય છે, એવો ગંદો કાદો ત્યાં થઈ જવા પામ્યો છે. તો આજ પ્રમાણે આવા અનુમાન સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરામેન શિવમની સાથે હું મહેશ ભટ્ટ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.